સુરતના ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં બે મહિના અગાઉ રાત્રિના સમયે મોપેડ સવાર દંપતીના હાથી ચપ્પુ બતાવી સોનાની ચેઇન, મોબાઈલ અને રોકડની લૂંટ કરનાર લૂંટારૂને યુપીથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં ગુનાખોરી ડામવા સ્થાનિક પોલીસ સાથે બ્રાન્ચો પણ મેદાને આવી ગઈ છે અને 24 સપ્ટેમ્બરના રોજ ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં મોટા વરાછામાં સેરાટોન ટાવરથી ખેતરાડ રસ્તા પરથી મોપેડ લઈ પસાર થતા દંપતીની મોપેડ આગળ આવી ચપ્પુ જેવું હથિયાર બતાવી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની લૂંટ કરી લૂંટારો ભાગી છૂટ્યા હતા. આ મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં 88,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી અને આ લૂંટના અંજામ આપનાર આરોપી હાલ યુપીમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ યુપી ખાતે ગઈ હતી અને ત્યાંથી લૂંટારૂ એવા ભરતકુમાર રામ આશરે વર્માને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કબજે લીધો હતો. તો પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે શાકભાજીનો ધંધો કરતો હોય અને ધંધો બરાબર ન ચાલતા મિત્ર વિજય ઉર્ફે મોનુ વર્મા સાથે મળી નાની મોટી ચોરી કરતો હતો. વિજય ઉર્ફે મોનુ ગત 24 સપ્ટેમ્બરના રોજ બાઇક લઈ ઘરે આવ્યો હતો અને બંને સાથે મળી મોટા વરાછા ગયા હતા, જ્યાં દંપતીને લૂંટી લીધા હોવાની કબૂલાત કરી હતી. તારીખ 24/9/2023ના રોજ આકામના જે ફરિયાદી છે એ અને એમના પત્ની આ બંને જણા પોતાની એક્ટિવા મોટરસાઇકલની અંદર મોટા વરાછાનું ભરથાણા ગામ છે ત્યાંથી રાતના સમયે જ્યારે જતા હતા એ વખતે એક મોટરસાઇકલ પાછળથી આવે છે અને એને ઓવરટેક કરી અને એમાં બે અજાણ્યા ઈસમો ફરિયાદીને છરી બતાવે છે. છરી બતાવી અને પોતાની પાસેના 15,000 રૂપિયા રોકડા, પોતાનો મોબાઈલ તથા એની પત્નીનો મોબાઈલ અને એક ચેન આ લૂંટી અને ફરાર થઈ જાય છે. આ બનાવ છે ખૂબ જ ગંભીર પ્રકારનો હોય એમને ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ નાઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને એક ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો. આમને લઈને પીએસઆઈ મૈડા અને એમની ટીમ ખૂબ વર્કઆઉટ કરી રહી હતી. દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એ ધ્યાન ઉપર આવે છે કે આ જે લૂંટ છે એ રાજુનગર ઝૂંપડપટ્ટી પુણા ગામ કમેલા દરવાજા પાસે રહેતો ભારતકુમાર વર્મા અને એના સાગરીતે કરી છે અને ભારતકુમાર વર્મા છે પોતાના વતન પ્રતાપગઢ યુપી જતો રહ્યો છે. તાત્કાલિક ટીમ યુપી મોકલવામાં આવે છે અને ત્યાંથી એમના ઘરેથી ભારતકુમાર વર્માની ધરપકડ કરવામાં આવે છે. એની પાસેથી જે ફરિયાદીનો જે મોબાઈલ ગયો છે એ પણ રિકવર કરવામાં આવે છે. ગુનામાં આરોપીનો વર્ઝન લેતા આરોપી છે એ શાકભાજીનો ધંધો કરતો હોય અને હાલમાં ધંધો એનો બરાબર ચાલતો ન હોય જેથી કરીને આરોપી અને એના સાગરીત આ બંને જણા મોટરસાઇકલ લઈ અને ચોરી કરવાનું લૂંટ કરવાનું પ્લાન કરે છે. એમને લઈને જે સુરત શહેરના ઇન્ટિરિયર એરિયા છે જ્યાં એકલ દોકલ માણસો આવન જાવન કરતા હોય એવી જગ્યાએ છરી લઈ અને એને ધમકાવી અને જે કંઈ પણ લૂંટી જે કંઈ પણ મળે એને લૂંટી લેવાનો પ્લાન બનાવે છે. આના ભાગરૂપે આ ઘટનાની લૂંટ કરે છે અને લૂંટ કરી ફરાર થઈ ગયા છે. હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે, એની જ્યુડિશિયલ રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે અને જ્યારે બીજો નાસ્તા ફરતા જે આરોપી છે એનો સાગરીત એને પકડવા માટેના પણ પ્રયત્નો ચાલુ છે. સર, આ સિવાય બીજા કોઈ ગુના? હાલમાં તો એને પ્રાઇમરી ઇન્ટ્રોગેશન થયું છે અને વધુ એના જ્યુડિશિયલ રિમાન્ડ લઈ અને કસ્ટડીમાં લેતા ખ્યાલ આવશે અને બીજા ગુનાઓ પણ નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે લૂંટારૂને ઝડપી પાડી તેની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કબજે લીધો છે, જ્યારે સોનાની ચેઇન લઈ ભાગી છૂટેલા વિજય ઉર્ફે મોનુને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. સસેટા સાથે અઝર કુરેશી.